મુંબઈના વેપારી ભાસ્કર બગાડેની લાશ મળી છે. પોલીસના પહેલા અનુમાન અનુસાર આ વ્યક્તિનું ખૂન ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન થયેલું હોવું જોઈએ. મેં તમને 10 વખત કહ્યું કે મને આ મર્ડર વિશે કંઈ જ ખબર નથી. જો ખરેખર એવું કશું જ નથી થયું તો પછી તું હોટલના આગળના દરવાજેથી જઈ અને પાછળના દરવાજેથી શા માટે નીકળી? તમે જોઈ મને 32 કેલિબરની ઇમ્પોર્ટેડ પિસ્તોલથી આ ખૂન થયેલું છે. આ મોડલની મારી પાસે 3 રિવોલ્વર છે. એક મારી પાસે, એક સંદીપ પાસે અને ત્રીજી મેં વૈભવીને આપી છે. અચ્છા, પેલી રિવોલ્વર ક્યાં છે? કઈ રિવોલ્વર? તે પણ મારાથી એક વાત છુપાવી. તું જ્યારે મુંબઈથી આવ્યો ત્યારે સીધો બગાડેને મળવા ગયો હતો. તારા મોઢા પર પણ ખૂબ જ ગુસ્સો હતો. ક્યારેક ક્યારેક તો એમ લાગે છે કે અગરવાલે જ આ ખૂન કર્યું હશે. તને શું લાગ્યું? કે વંશ અગ્રવાલનો બદલો લેવા માટે કોઈ નથી? હજુ એનો આ મિત્ર જીવે છે. તું મારા પર વિશ્વાસ કરે કે ના કરે, પણ આ ખૂન મેં નથી કર્યું. આ ખૂનમાં સંદીપ અગ્રવાલની પત્ની પ્રિયાનો પણ હાથ હોઈ શકે. અને એ જ સાંજે બગાડેનો મને કોલ આવ્યો હતો અને એ જ ફોન કોલના લીધે પોલીસની પૂછપરછ મારા સુધી આવી. અચાનક મારી ઓફિસમાં આવીને હવામાં ગોળીબાર કરો છો અને વૈભવીને મારા હાથે પિસ્તોલ અપાવો છો અને પાછું મારે પૂછવાનું પણ નહીં. હું એક્સાઇટ નહીં, એક્સપ્લોડ થવાનો છું અને તને એક્સપોઝ કરી નાખીશ. કબૂલાત કરવા છતાં ખૂની એ નથી હોતા જે કબૂલ કરતા હોય છે. કે આ મર્ડર કેસમાં વૈભવીને બચાવવા માટે તે આખો ખેલ રચ્યો છે. મિસ્ટર જાસુ, પહેલા મને એ કહો તમે છો ક્યાં? રસ્તા પર છું. મને રસ્તા ઉપર લાવી દીધો અને તમે કહો છો કે રસ્તા ઉપર છું? મેં આવેશમાં આવીને બગાડે પર ગોળી ચલાવી દીધી. 10 ગુનેગારને સજા નહીં મળે તો ચાલશે, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ.